मित्रों, जो तमे विदेश में नौकरी नो मोह राखी रह्या छो तो तमारा माते ज छे आ समाचार। नमस्कार दर्शक मित्रों, खबर छे .com मां हूं मालविका आपનો સ્વાગત કરું છું। મિત્રો, મારી બોલી સુરતી છે, આથી જો કોઈ શબ્દો સમજવામાં તમને સમસ્યા ઉદ્ભવતી હોય તો તે માટે હું ખેદ વ્યક્ત કરું છું। મિત્રો, જો તમે વિદેશમાં નોકરીનો મોહ રાખી રહ્યા છો તો તમારા માટે જ છે આ સમાચાર। વિદેશમાં નોકરીનો મોહ રાખી રહ્યા હોય તો તમે થઈ જાઓ સાવધાન। ત્યારે શું છે સમગ્ર ઘટના તે વિશે આપણે અહીં વિગતે વાત કરીએ। વિદેશમાં નોકરીનો મોહ ભારે પડી શકે છે, આ અંગે લોકોને સાવધાન કરતો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં દુબઈ અને શારજહમાં એક મહિલા સહિત 6 ગુજરાતીઓ ફસાયા છે। લેભાગુ એજન્ટોએ તેમને નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવીને વિદેશ મોકલ્યા અને ત્યાં રઝળતા મૂકી દીધા છે। આ લોકોએ સરકારની મદદ માંગી છે। સોશિયલ મીડિયામાં ફરતા વિડીયોમાં ફસાયેલા યુવક પૈકીનો એકએ મદદ માટે આજે જે કરતા આ મામલાનો ખુલાસો થયો છે। યુવકના જણાવ્યા મુજબ ખંભાત અને પેટલાદના એજન્ટોએ તેમને દુબઈ મોકલ્યા હતા અને હવે હાથ અધ્ધર કરી દીધા છે। દુબઈમાં ફસાયેલો યુવક તેમજ યુવતીએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે। યુવકે વિડીયો દ્વારા આ પીટી જણાવી છે। યુવકે કહ્યું કે સચિન પટેલ, પરેશ પટેલ, સાધના પરેશ પટેલ નામના એજન્ટોએ ઇન્ડિયામાં કોન્ટેક્ટ કરીને અમને યુએઈ બોલાવ્યા હતા। અહીં આવ્યા બાદ મારો પાસપોર્ટ લઈ લીધો। હાલ સ્થિતિ એવી છે કે અમે ક્યારેક ગાર્ડનમાં સુઈ જઈએ છીએ। યુએઈ સરકાર હેલ્પ કરે તેવી અમારી ઈચ્છા છે, પ્લીઝ હેલ્પ મી। આમ આ 6 ગુજરાતીઓને વિદેશમાં નોકરી કરવાનો મોહ ભાડે પડ્યો છે અને સાથે જ લાખો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવ્યો છે।